લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે, પરંતુ 20 એપ્રિલ પછી ઝોન અનુસાર વિવિધ શહેરો અને જિલ્લાઓમાં છૂટછાટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ છૂટછાટો અંગે ગાઈડલાઇન જાહેર કરી છે. 20 એપ્રિલ પછી હાલ કાર્યરત જરૂરી સેવાઓ ઉપરાંત કુરિયર, ઈ કોમર્સ સેવાઓ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મેકેનિક વગેરેને છૂટ મળશે. આઈટી કંપનીઓને 50% સ્ટાફ સાથે કાર્ય કરવાની છૂટ મળશે. ઉપરાંત ગૌશાળાઓ, ખેતી ઉત્પાદનો વેચતી દુકાનો, હાઈવે પરના ઢાબા વગેરે ખુલ્લા રહેશે. રેલવે, બસ સેવા, વિમાની સેવા, ઓટો રિક્ષા, ટેક્સી, સિનેમા, મોલ, જીમ, બાર, સ્કૂલ, કોલેજ તથા ધાર્મિક સ્થળો 3 મે સુધી બંધ રહેશે. જામનગરના પૂર્વ મેયર તથા સુમેર સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ રાજુભાઈ શેઠ, રાજ્યના પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર તથા કિશોરભાઈ ગલાણી અને ભરતભાઈ ખૂબચંદાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા ગાંધીનગર ગયા હતા. સીએમ રાહત ફંડમાં આર્થિક સહયોગનો ચેક અર્પણ કરવા આ અગ્રણીઓએ સીએમ વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત પહેલા વિજય રૂપાણી કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મળ્યા હતા. પાછળથી ઇમરાન ખેડાવાલાને કોરોના ડિટેક્ટ થતા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી વગેરે ક્વોરન્ટાઇન થયા છે. આ સ્થિતિમાં વિજય રૂપાણીને મળનારા જામનગરના 4 અગ્રણીઓ પણ ક્વોરન્ટાઇન થયા છે. પરમાનંદભાઈ ખટ્ટર અમદાવાદમાં જ ક્વોરન્ટાઇન થયા છે, જ્યારે રાજુભાઈ શેઠ, કિશોરભાઈ ગલાણી તથા ભરતભાઈ ખૂબચંદાણી જામનગર પરત આવી ક્વોરન્ટાઇન થયા છે. સમગ્ર મુદ્દાએ ચર્ચા જગાવી છે કે આ અગ્રણીઓને ક્યાં આધારે ગાંધીનગર જવાની મંજૂરી મળી હતી. સમગ્ર પ્રકરણ આ અગ્રણીઓને જશ લેવા જતા અબજશ મળ્યાનો ઘાટ સર્જાયો છે. આજે જામનગરની જીજી હોસ્પિટલમાં પોરબંદર જિલ્લાના 31 તથા જામનગર જિલ્લાના 7 દર્દીઓના સેમ્પલ કોરોનાના નિદાન માટે આવ્યા હતા. આ તમામ 38 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. લોકડાઉન દરમિયાન માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની માંગ ઉઠી હતી. આ અંગે વિવિધ આગેવાનો તથા સંસ્થાઓએ રજૂઆતો પણ કરી હતી, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય નથી, જેને ધ્યાને લઈ જામનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ લોકડાઉન દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો વાડી ખેતર કે ઘરેથી જણસો ખરીદી શકે એવી છૂટ આપવામાં આવી છે. કોરોનાના સંકટ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની વહારે આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના નેતૃત્વમાં વિવિધ સેવા યજ્ઞો થઈ રહ્યા છે. રિલાયન્સે સીએમ રાહત ફંડમાં 5 કરોડ તેમજ હાલાર માટે અલગથી 1.6 કરોડનું દાન આપ્યું છે. ઉપરાંત લોકડાઉનના પ્રથમ દિવસેથી જ નિયમિત જરૂરિયાતમંદોને રાશન વિતરણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 10,000 લોકોને રાશન વિતરણ ઉપરાંત 1.25 લાખ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. પશુઓ માટે 4,000 કિલો ઘાસચારો તથા પક્ષીઓ માટે 125 કિલો ચણનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. રિલાયન્સના આ અમૂલ્ય યોગદાનને તંત્ર તથા લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે.